કલમ ને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આ તારીખ 5 નવેમ્બર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહા નામનું વાવાઝોડું ગુરુવારે ગુજરાતને પ્રભાવિત કરે તેવું અનુમાન છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડાની અસર વ્યાપકપણે થશે, જેને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું છે. જામનગર જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાના આ આગાહીને પગલે એસ્ટેટ શાખા પણ સક્રિય થઈ ગઈ છે. જામનગર શહેરમાં 450થી વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ પણ ખડે પગે તૈયાર છે. 10 હેલિકોપ્ટર દ્વારા બચાવની કામગીરી માટેની તૈયારી કરી રાખવામાં આવી છે. આજે NDRFની ટીમો પણ જામનગરમાં આવી પહોંચી છે. ગુજરાત ભૂકંપની દ્રષ્ટિએ ભયજનક ભૂકેન્દ્ર બની ગયું છે. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયામાં કુલ 36 આંચકાઓ આવ્યા છે. સૌથી વધુ આંચકા જામનગર અને ભચાઉમાં કુલ 12 આવ્યા છે. જામનગરમાં 4 અને 5 નવેમ્બરે ભૂકંપના 3-3 આંચકા આવ્યા હતા. 4 નવેમ્બરની સાંજે રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 5 નવેમ્બરે પણ 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બહુમાળી ઇમારતોમાં આંચકાનો ચોખ્ખો અહેસાસ થયો હતો. લોકોના ઘરના બારીબારણા ધ્રુજી ગયા હતા. લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 22 કિલોમીટર દૂર કાલાવડ પંથકમાં નોંધાયું હતું. ડેન્ગ્યુએ છેલ્લા 3 મહિનામાં જામનગરને અજગર ભરડો લીધો છે. તંત્રના સતત પ્રયાસોથી ડેન્ગ્યુનો પ્રકોપ હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 31 કેસો નોંધાયા હતા, જે પ્રતિદિન સરેરાશ નોંધાતા કેસો કરતા અડધા કહી શકાય. ડેન્ગ્યુના દર્દીઓમાં ઘટાડો થતાં તંત્ર અને લોકો બંનેને હાશકારો થયો છે. દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ગોપાષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ હતી. શારદા પીઠના દંડી સ્વામી ગોવિંદાનંદજી તથા નારાયણાનંદજીએ દીપમાલા ઉત્સવ ઉજવ્યો હતો. મંદિર પરિસરમાં કુલ 11,000 દીવડાઓ વડે વિવિધ કલાકૃતિઓ સાકાર થઈ હતી. જામનગરનું રણમલ તળાવ વરસાદી પાણીથી શોભી રહ્યું છે. ઘણા વર્ષો પછી તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે, પરંતુ છેલ્લા 2 જ દિવસમાં તળાવની જળ સપાટીમાં અચાનક 2.5 ફૂટનો ઘટાડો નોંધાયો છે. લીકેજની આશંકાથી તંત્ર સમગ્ર ઘટનાનું કારણ શોધી રહી છે. તળાવની જળ સપાટી એકાએક ઘટી જતા લોકોમાં પણ રોષ ફેલાયો છે. વિપક્ષ આ ઘટનાને તંત્રની બેદરકારી જણાવી રહ્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.